નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે 2016 અને 2022માં જે વનરક્ષકની પરીક્ષા યોજાણી હતી અને તેમાં પર્યાવરણના જે જે પ્રશ્નો પૂછાણા હતા તે તમામ પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? તો મિત્રો, 2016માં પૂછાયેલો પ્રશ્ન છે, જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો મિત્રો, તેને ઓપ્શન સી હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. ચાલો બીજો પ્રશ્ન જોઈશું. જળઘોડો એ કયા વર્ગનું પ્રાણી છે? તો જે જળઘોડો છે તે ઓપ્શન ડી મત્સ્ય વર્ગનું પ્રાણી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકીને કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ ઓપ્શન એ અજંતાની ગુફાઓમાં જોવા મળે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ઝારખંડ રાજ્યના આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી સરના. જે સરના વિસ્તાર છે ત્યાં જે પવિત્ર ઉપવનો આવેલા છે ત્યાં કોઈ કાયદો કે કોઈ નિયમ લાગુ પડતો નથી. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં ઓપ્શન એ એકસિંગી ભારતીય ગેંડા જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી ડાયક્લોફિનેક. જ્યાં ડાયક્લોફિનેક નામની જે દવા છે તેના કારણે આ જે ગીધ છે તે નામશેષ થવાના આરે પહોંચી ગયા છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલી છે? તો જે આ જંગલ સંશોધન સંસ્થા છે તે ઓપ્શન સી દેહરાદૂન ખાતે આવેલી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી 6 સ્થાન ભારતનું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. લોહીના ઊંચા દબાણમાં રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો લોહીના ઊંચા દબાણની સારવારમાં ઓપ્શન બી સર્પગંધા જે નામની વનસ્પતિ છે તે અતિ ઉપયોગી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ચેડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો ચેડના વૃક્ષમાં જે રસ હોય છે તેમાંથી ઓપ્શન એ ટર્પેટાઇન બનાવવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી હંસરાજ. જે વનસ્પતિ છે તે અપુષ્પ વનસ્પતિ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. મેહંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો જે આ મેહંગની વૃક્ષ છે તે ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? તો ભારતની અંદર ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે તેનું પ્રમાણ સૌથી વધુ ભારતની અંદર જોવા મળે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો એનું નામ છે ઓપ્શન એ બેરન. બેરન એ અંદમાન નિકોબારમાં આવેલો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પરવાળા કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો જે આ પરવાળા કોરલ છે તે ઓપ્શન બી દરિયાઈ અભયારણ્યમાં જોવા મળે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે છે? તો જે આ ખડમોર નામનું પક્ષી છે તે ઓપ્શન એ વેળાવદળ કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યાં જોવા મળે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું.
ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો એ સંસ્થા છે ઓપ્શન સી, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનું વડું મથક ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો ઓપ્શન ડી 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો છે ઓપ્શન એ ડાંગ જિલ્લો. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો WHOનું વડું મથક આવેલું છે ઓપ્શન ડી જીનીવા. અને WHOનું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે છે? તો જે કસ્તુરી મૃગ છે તે ઓપ્શન ડી દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ચાલો આગળનો પ્રશ્ન. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાનને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ઓપ્શન એ ડાંગ જિલ્લામાં છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી 2011ને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જે આ વિશ્વ ઓઝોન દિવસ છે તે ઓપ્શન સી 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો જે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન સી મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. ચાલો આગળનો પ્રશ્ન. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ અને ઓપ્શન બી વિનાશના આરે અને ભયના આરે, બંને જવાબ સાચા થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ જણાવો. તો વાતાવરણનું પ્રથમ આવરણ છે ઓપ્શન ડી શોભાવરણ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. ઘનાવરણ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો જે ઘનાવરણ હોય છે તે પૃથ્વીની સપાટીનો 29% જેટલો ભાગ રોકે છે. ઓપ્શન બી 29% એ આપણો સાચો ઉત્તર થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવામાં આવે? તો સિંહ જ્યારે એકથી વધુ સંખ્યામાં હોય તો તે સમૂહને ઓપ્શન એ પ્રાઇડ કહેવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન. ટાઇગોન એ શું છે? તો ટાઇગોન ઓપ્શન સી વાઘ અને સિંહ દ્વારા પેદા થયેલ પ્રાણીને ટાઇગોન કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે? તો પૃથ્વીને ટોટલ 3 કટિબંધમાં વહેંચવામાં આવેલ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કયા સસ્તન પ્રાણીને 4 ઢીચણ હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી હાથી. હાથીને 4 ઢીચણ હોય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો મિત્રો એ પદ્ધતિને ઓપ્શન બી ટેક્સીડર્મી કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું. અળસિયાનું લિંગ જણાવો. તો અળસિયા એ ઓપ્શન સી ઉભયલિંગી પ્રાણી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? તો જે કાથો છે તે ઓપ્શન બી ખેરના લાકડામાંથી કાથો મેળવવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. સૂઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો જે સૂઠ છે તે ઓપ્શન સી આદુમાંથી બનાવવામાં આવે છે. આદુને સૂકવીને તેમાંથી સૂઠ બનાવવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું.
આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? તો મિત્રો ઓપ્શન બી 33% વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગીતા શું છે? તો જે અર્જુન છે તેની ઔષધીય ઉપયોગીતા થશે ઓપ્શન બી હૃદયરોગની સારવારમાં આ અર્જુન ઔષધિ ખૂબ જ ઉપયોગી બને છે. તો ચાલો મિત્રો હવે 2022ની જે વનરક્ષકની પરીક્ષા હતી તેમાં પૂછાયેલા પર્યાવરણના પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન જોઈશું, નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, અગ્નિકૃત ખડકોમાં જીવાશેષ કદી જોવા મળતા નથી, આ વિધાન સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, કેટલીક જગ્યાએ ગરમ ભેજવાળી હવા ઠંડી સપાટી પરથી પસાર થતાં અથવા ઠંડી હવા સાથે ભળતા ગરમ ભેજવાળી હવાનું તાપમાન નીચું જાય છે અને તે વધારાના ભેજનું ધુમ્મસ થાય છે, આ રીતે બનતા ધુમ્મસને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ રીતે જે ધુમ્મસ બને તેને ઓપ્શન સી આરોહણ ધુમ્મસ કહેવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, ગુજરાત બજેટ 2022-23માં કયા જિલ્લામાં આયુર્વેદિક કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો ગુજરાતનું જે 2022-23નું બજેટ હતું તેમાં આયુર્વેદ કોલેજ ઓપ્શન એ સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, ભૂમિખંડની નજીકના ગાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તલના છીછરા ભાગને શું કહે છે? તો મિત્રો તેને ઓપ્શન બી ખંડીય છાજલી કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, નીચેનામાંથી કોણ પ્રાથમિક ઉદ્ભોગી છે? તો પ્રાથમિક ઉદ્ભોગીમાં ઓપ્શન ડી તૃણાહારીનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન જોઈશું, તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો જે આ ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ છે તે ઓપ્શન એ વિરલ દેસાઈને આપવામાં આવેલો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, ક્યોટો પ્રોટોકોલ વિશે ખરા વિધાનો જણાવો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી પહેલું અને ત્રીજું. પહેલું વિધાન જોઈએ તો ક્યોટો પ્રોટોકોલ ગ્રીન હાઉસ ગેસને નિયંત્રિત કરવા માટે અસ્તિત્વમાં આવેલી બંધનકર્તા સમજૂતી છે. અને ત્રીજું વિધાન જોઈએ તો ક્યોટો પ્રોટોકોલ ભારતમાં 16 ફેબ્રુઆરી 2005 લાગુ થયો હતો. તો મિત્રો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, રાષ્ટ્રીય પ્રાણી આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી કરનાલ ખાતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ભારતમાં સૌથી ઓછા પ્રવાલદ્વીપ કયા ક્ષેત્રોમાં આવેલા છે? તો ભારતની અંદર સૌથી ઓછા પ્રવાલદ્વીપ ઓપ્શન ડી કચ્છના અખાતમાં આવેલા છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, શુદ્ધ પાણી કરતાં સમુદ્ર જળની વીજ વાહકતા વધારે હોય છે, આ વિધાન સાચું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, નીચે પૈકી કયો મેનગ્રુવ વનસ્પતિનો પ્રકાર નથી? તો મેનગ્રુવ વનસ્પતિનો પ્રકાર નથી ઓપ્શન સી આસમાની મેનગ્રુવ એ મેનગ્રુવ વનસ્પતિનો પ્રકાર નથી, જ્યારે લાલ મેનગ્રુવ, કાળી મેનગ્રુવ અને સફેદ મેનગ્રુવ આ બધા મેનગ્રુવના પ્રકાર છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો જે આ વાસંદા નેશનલ પાર્ક છે તે ઓપ્શન ડી નવસારી જિલ્લામાં આવેલો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, નીચે પૈકી કયા ભારતના પર્યાવરણીય પ્રશ્નો ગણી શકાય? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ચારેને ભારતના પર્યાવરણીય પ્રશ્નો ગણી શકાય. પહેલું જોઈએ તો જંગલોનો સતત વિનાશ, બીજું જોઈએ તો ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગેસ ગળતરની સમસ્યાઓ, ત્રીજું જોઈએ તો વિશાળ બંધો અને સિંચાઈ યોજનાઓ અને ચોથું જોઈએ તો અણુમથકોનો વિકાસ, આ બધી પર્યાવરણીય પ્રશ્નો છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો ઓગસ્ટ 2021 દરમિયાન ઓપ્શન સી 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને આ 72મા વન મહોત્સવમાં કયા વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, નીચે પૈકી કયા વિધાનો ગ્રીન પીસ સંસ્થા માટે સાચા છે? તો મિત્રો એનો જવાબ આવશે
ઓપ્શન સી બીજું અને ચોથું વિધાન એ ગ્રીન પીસ સંસ્થા માટે સાચા છે. બીજું વિધાન જોઈએ તો ગ્રીન પીસ સંસ્થાનું પાયાનું સૂત્ર બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી છે. અને ચોથું વિધાન જોઈએ તો ગ્રીન પીસ સંસ્થા સ્વતંત્ર અને બિનરાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલી સંસ્થા છે. તો બીજું અને ચોથું વિધાન સાચું થશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પર્યાવરણ પ્રેમી અને જંગલવિદ તરીકે જાણીતા એડવર્ડ જેમ્સ કાર્બેટની યાદમાં કયા પાર્કનું નામ બદલીને જીમ કાર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ હેલી નેશનલ પાર્ક, જેનું નામ બદલીને જીમ કાર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. સ્મોગ કેવી રીતે બને છે? તો સ્મોગ એ ઓપ્શન બી ધૂમકણો ઉપર પાણી જામવાથી સ્મોગ બને છે. આગળનો પ્રશ્ન જોઈશું. નીચે પૈકી કયા પ્રદેશમાં લોકો લાકડા કાપવાનો વ્યવસાય કરે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી શંકુદ્રુમ, જે પ્રદેશો હોય છે ત્યાંના લોકો લાકડા કાપવાનો વ્યવસાય કરે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચે પૈકી કયું જુવાર માટે સાચું છે? તો ઓપ્શન સી એક અને ત્રણ એ જુવાર માટે સાચા વિકલ્પો છે. તો પહેલું વિધાન જોઈએ તો જુવાર ઉનાળા અને શિયાળા એમ બંને ઋતુમાં લેવાય છે, આ વિધાન સાચું છે. અને ત્રીજું વિધાન જોઈએ તો ધાન્ય પાકોમાં વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ જુવાર ત્રીજા નંબરે આવે છે, આ વિધાન પણ સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો આનો જવાબ આવશે પહેલું અને બીજું બંને વિધાન ખોટા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઈ એસ ઝેડનું પૂરું નામ જણાવો. તો જે આ ઈ એસ ઝેડ છે તેનું પૂરું નામ થશે ઇકો સેન્સિટિવ ઝોન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચે પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી? તો ઓપ્શનથી જે અમેરુદંડી જે પ્રાણીઓ હોય છે તેમાં કરોડરજ્જુ હોતી નથી. આગળનો પ્રશ્ન જોઈશું. ભારતની પહેલી વન નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? તો ભારતની પહેલી વન નીતિ ઓપ્શન બી 1952માં બનાવવામાં આવી હતી. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે. તો ઓપ્શન ડી અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. આગળનો પ્રશ્ન જોઈશું. જળ પ્રદૂષણને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય? તો જે જળ પ્રદૂષણ હોય છે તેને મુખ્યત્વે ઓપ્શન ડી ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું. નીચે પૈકી કયું ધતુરા માટે સાચું છે? તો ઓપ્શન સી બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે કાળા ધતુરાનો ઉપયોગ થાય છે, આ ધતુરા માટે સાચું વિધાન છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કયો આયુર્વેદિક ઔષધિને માતાતુલ્ય હિતકારી ગણવામાં આવે છે? તો એ ઔષધિ છે ઓપ્શન સી હરડે, જેને માતાતુલ્ય હિતકારી વનસ્પતિ ગણવામાં આવે છે. પ્લુમેરિયા કોનું વનસ્પતિ શાસ્ત્રીય નામ છે? તો જે આ પ્લુમેરિયા છે તે ઓપ્શન ડી ચંપાનું વનસ્પતિ શાસ્ત્રીય નામ છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. વન વિભાગની લોક કલ્યાણ યોજના હેઠળ છાત્રાલયોને બળતણના લાકડા કેટલા ટકા રાહત દરે આપવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી 50% રાહત દરે આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈશું. વનસ્પતિ પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી અનવાહક પેશીઓ દ્વારા આ વહન થાય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ માત્ર એક સાચું છે. પહેલું વિધાન જોયું તો વિષુવવૃત્તની આસપાસ આશરે 10°C થી 20°C અક્ષાંશો વચ્ચેના પટ્ટામાં સૌથી વધુ વરસાદ પડે છે, આ પહેલું વિધાન સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. કાર્બનનું ઉત્સર્જન જે ગતિએ ચાલુ છે તે જ ગતિએ યથાવત રહે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું વધી શકે છે? તો વિશ્વનું સરેરાશ તાપમાન 2°C જેટલું વધી શકે છે. ઓપ્શન સી 2°C એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઇકોસિસ્ટમ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો જે ઇકોસિસ્ટમ છે તેનો સૌપ્રથમ પ્રયોગ ઓપ્શન ડી આર્થર જ્યોદ ટાન્સલીએ કર્યો હતો. અને છેલ્લો પ્રશ્ન જોઈએ તો ભારતનો તરતો નેશનલ પાર્ક કયો છે? ઓપ્શન એ
સિરોહી ઓપ્શન બી ગુગામલ ઓપ્શન સી પેરિયાર અને ઓપ્શન ડી કેબુલ લામજાઓ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ભારતનો તરતો નેશનલ પાર્ક કયો છે સિરોહી ગુગામલ પેરિયાર કે પછી કેબુલ લામજાઓ તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો